રાજપીપળા શહેરમાં ચાલતું શાક માર્કેટ હાલ કોરોના પૂરતું હટાવવાના નિર્ણય સામે વેપારીઓએ પ્રાંત કચેરી ખાતે હલ્લા બોલ કર્યો. પ્રાંત અધિકારી કેડી ભગત અને નાયબ પોલીસ વડા રાજેશ પરમારની ઉપસ્થિતિમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી અને રાજપીપળા શહેરમાં ચાલતું શાક માર્કેટ હાલ કોરોના પૂરતું હટાવવાની ચર્ચા અધિકારીઓ દ્વારા થઈ હતી, જેની સામે વેપારીઓને તેનાથી નુકસાન થવાની ભીતિ સેવાતી હોય. સાંજ સુધીમાં કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો રાજપીપળા શાક માર્કેટ બંધ રાખવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી. જોકે તંત્રએ કોરોના સંક્રમણના કેસો અટકાવવા શાક માર્કેટનું વિભાજન કરવું જરૂરી હોવાનું જણાવતા અંતે વેપારીઓ સાથે સમાધાન થયું હતું અને આવતીકાલે તારીખ 10 થી રાજપીપળા મેઇન શાક માર્કેટનું વિભાજન કરી 4 અલગ અલગ જગ્યાએ શનિવારથી શાક માર્કેટ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો, જેમાં 1 ગવર્મેન્ટ હાઈસ્કૂલ કમ્પાઉન્ડ, 2 ઝાંસીની રાણી સ્કૂલ કમ્પાઉન્ડ અને 3 જીન કમ્પાઉન્ડ તથા 4 મેઇન શાક માર્કેટ એમ 4 વિભાગમાં શાક માર્કેટ શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો, જેનાથી કોરોના સંક્રમણ ઘટી શકે. જોકે દરેક વેપારીઓએ અને નાગરિકોએ પણ ફરજિયાત માસ્ક પહેરવા પડશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.